નડિયાદના શ્રેયસ ગન્નાળામાં પાણી ભરાયા છે. તો મહત્વનું કહી શકાય કે રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે નડિયાદના શ્રેયસ ગન્નાળામાં પાણી ભરાયા. પૂર્વ અને પશ્ચિમને જોડતા ગન્નાળામાં પાણી ભરાયા છે. વરસાદના કારણે શહેરના તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થયા. તો શ્રેયસ ગરનાળા પાણી ભરાતા અવરજવર લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ટુ વ્હીલર ચાલકો ફૂટપાથ ઉપરથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તો વીજ પુરવઠો ખોરવાતા ગરનાળામાં પાણી ભરાયેલા રહ્યા. 5 થી 7 કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર બન્યા. તો મહત્વનું કહી શકાય કે ગરનાળામાં પાણી ભરાતા લોકો 5 થી 7 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. શ્રેયસના ગરનાળામાં પાણી ભરાયા છે. તો પૂર્વ અને પશ્ચિમને જોડતા ગરનાળામાં પાણી ભરાયા. વરસાદના કારણે શહેરના તમામ ગરનાળામાં પાણી ભરાયા છે. તો વરસાદના કારણે શહેરના તમામ ગરનાળામાં પાણી ભરાયા. ટુ વ્હીલર ચાલકો ફૂટપાથ ઉપરથી અવરજવર માટે મજબૂર બન્યા છે. તો વીજ પુરવઠા ખોરવાતા ગરનાળામાં પાણી ભરાયા છે. લોકો 5-7 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ શ્રેયસ ગરનાળું છે જે વરસાદને કારણે અત્યારે આ ગરનાળું ભરાઈ ગયું છે અને પૂર્વ અને પશ્ચિમને જોડતો માર્ગ અટવાઈ ગયો છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નડિયાદને પૂર્વ પશ્ચિમને જોડતો માર્ગ બંધ થવાને કારણે લોકોને અત્યારે ફૂટપાથનો સહારો લેવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક નડિયાદ નગરપાલિકાની તંત્રની બેદરકારી, જે પ્રી મોન્સૂનની કામગીરી જે બતાવવામાં આવી રહી હતી તે માત્ર કાગળો ને કાગળ ઉપર જ દેખાઈ રહી છે. નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.